नमस्कार, आप જોઈ રહ્યા છો વાઇબ્રન્ટ લાઇવ ન્યૂઝ, સાથે હું છું વિધિ. તાજમહેલના 22 બંધ દરવાજાને ખોલવા માટે અરજી કરનારને હાઈકોર્ટે ફટકાર લગાવી છે. ભાજપ નેતા ડોક્ટર રજનીશ સિંહ દ્વારા તાજમહેલમાં 22 બંધ રૂમ ખોલવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર અલ્હાબાદ કોર્ટમાં આજે સુનાવણી હતી, જેમાં ભાજપ નેતા ડોક્ટર રજનીશ સિંહની અરજી વિશે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચના જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે અરજીકર્તાને ફટકાર લગાવતા કહ્યું કે પીઆઈએલ વ્યવસ્થાનો દુરુપયોગ ન કરો, પહેલા જઈને તાજમહેલ પર પૂરતું રિસર્ચ કરો અને પછી આવો. સાથે જ કહ્યું કે તેમને રિસર્ચ કરતા જો કોઈ રોકે તો તે કોર્ટને જણાવે. વાસ્તવમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં એક અરજી દાખલ કરવામાં આવી છે કે તાજમહેલના 22 બંધ ઓરડાઓ ખોલવામાં આવે, જેથી લોકો જાણી શકે કે આ 22 બંધ ઓરડાઓમાં શું છે. આ અરજી અયોધ્યાના ભારતીય જનતા પાર્ટીના નેતા રજનીશ સિંહ દ્વારા કરવામાં આવી છે. જ્યારે તેઓ રૂમો વિશે આરટીઆઈથી માહિતી મેળવવા માંગતા હતા ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે સુરક્ષાના કારણોસર 22 રૂમો બંધ રાખવામાં આવ્યા છે, પરંતુ તે આ જવાબથી સંતુષ્ટ ન હતા, માટે તેઓએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અરજીકર્તાનું કહેવું છે કે ઇતિહાસકારો અને હિન્દુ સંગઠનો કહેતા રહે છે કે આ 22 બંધ રૂમની અંદર હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ છે અને જો આવું છે તો સત્ય બધાની સામે આવવું જોઈએ. આથી હાઈકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરવામાં આવી છે જેથી સત્ય બધાની સામે આવી શકે. પરંતુ આ મામલાની સુનાવણી કરતી વખતે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે અરજીકર્તાને જાહેર હિતની અરજીની સિસ્ટમનો દુરુપયોગ ન કરવા જણાવ્યું છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઇવ ન્યૂઝ. નિર્ભય સત્ય, જનતાનો અવાજ.